ઈવાય બીએસસી હોમ સાયન્સના વિદ્યાર્થીની બહેનો, ફૂડ પ્રિઝર્વેશનમાં યુનિટ 2 માં આપણે ખાદ્ય પરિરક્ષણની પદ્ધતિઓનો અભ્યાસ કરી રહ્યા છીએ, જેમાં બે પદ્ધતિઓ છે. એક છે બેક્ટેરિયોસ્ટેટિક પદ્ધતિ અને બીજી છે બેક્ટેરિસિડલ પદ્ધતિ. આપણે અગાઉના લેક્ચરમાં પેલી પદ્ધતિ બેક્ટેરિયોસ્ટેટિક પદ્ધતિનો અભ્યાસ કરી લીધો છે, જેમાં આપણે ભેજ રહિત કરવાની પદ્ધતિ, આથો લાવવાની પદ્ધતિ, બંધ એન્ટિસેપ્ટિક પદાર્થોનો ઉપયોગ કરવાની પદ્ધતિઓ તેમજ ફ્રીઝિંગ પદ્ધતિનો અભ્યાસ કર્યો. આજે આપણે બીજી પદ્ધતિ બેક્ટેરિસિડલ પદ્ધતિ વિશે અભ્યાસ કરશું કે આ પદ્ધતિ ખાદ્ય પદાર્થના પરિરક્ષણમાં કઈ રીતે કાર્ય કરે છે તેના વિશે આપણે આજે વિગતવાર જોશું. બેક્ટેરિસિડલ પદ્ધતિમાં એક છે ઊંચા ઉષ્ણતામાનના ઉપયોગની પદ્ધતિ. દરેક જીવ માટે ચોક્કસ ઉષ્ણતામાન જીવન ટકાવવા માટે અથવા વિકાસ માટે જરૂરી હોય છે અને અમુક સીમા કરતા વધુ ઉષ્ણતામાને જીવન શક્ય હોતું નથી. આ સિદ્ધાંતનો ઉપયોગ સૂક્ષ્મ જીવાણુ અને ઉત્સેચકોનો નાશ કરવા માટે આમાં ઉપયોગમાં આવે છે. બ્લાન્ચિંગ ઊંચા ઉષ્ણતામાન અંડર બ્લાન્ચિંગ, સ્ટરીલાઇઝેશન, પેસ્યુરાઇઝેશન, પ્રોસેસિંગ વગેરે પદ્ધતિમાં ઊંચા ઉષ્ણતામાનના સિદ્ધાંતોનો ઉપયોગ કરવામાં આવે છે. ઊંચા ઉષ્ણતામાને ખાદ્ય પદાર્થને ગરમ કરવાથી તેમાં રહેલા ઉત્સેચકોની ક્રિયા અટકે છે અને સૂક્ષ્મ જીવાણુઓનો નાશ થાય છે. આથી ખાદ્ય પદાર્થનું પરિરક્ષણ થાય છે. ચોક્કસ ઉષ્ણતામાનમાં ફેરફારો કરવાથી તે કયા રીતે ફેરફાર કરી શકાય તે નીચેના મુદ્દા ઉપર આધારિત છે. કયા સૂક્ષ્મ જીવાણુનો સૌથી પહેલા તો નાશ કરવાનો છે, કયા ખાદ્ય પદાર્થને પરિરક્ષણ કરવાનું છે, ઊંચા ઉષ્ણતામાન સાથે કોઈ અન્ય પરિરક્ષણ પદ્ધતિનો ઉપયોગ કરવાનો છે, આ બધું ધ્યાનમાં રાખવામાં આવે છે. પરિરક્ષણ માટે ઉપયોગમાં આવતી ઊંચા ઉષ્ણતામાન નીચેની રીતે ઉપયોગમાં લેવાય છે. 100 ડિગ્રી સેલ્સિયસ કરતા નીચું ઉષ્ણતામાન અથવા નીચું તાપમાન એને પેસ્યુરાઇઝેશન પદ્ધતિ કહેવાય છે. 100 ડિગ્રી સેલ્સિયસ કરતા ઊંચા ટેમ્પરેચરને ટ્રેનિંગ કરાય છે. 100 ડિગ્રી સેલ્સિયસ તાપમાને કે ટેમ્પરેચરે એને બોઇલિંગ વોટર ટેમ્પરેચર કહેવામાં આવે છે. હવે સૌથી પ્રથમ પેસ્યુરાઇઝેશન, જેમાં 100 ડિગ્રી સેલ્સિયસ કરતા નીચું તાપમાન હોય છે. ખાદ્ય પદાર્થમાં રહેલા બધા જ પેથોજન્સને નાશ કરવા માટે પેસ્યુરાઇઝેશન પદ્ધતિનો ઉપયોગ થાય છે. ખાસ કરીને દૂધ અને ડેરી પ્રોડક્ટ માટે આ પદ્ધતિનો ઉપયોગ થાય છે. દૂધને હાઈ ટેમ્પરેચરે શોર્ટ ટાઈમ પદ્ધતિ દ્વારા પેસ્યુરાઇઝિંગ કરવામાં આવે છે, જ્યાં દૂધને 72 ડિગ્રી સેલ્સિયસ અથવા ઊંચા ઉષ્ણતામાને લગભગ 15 સેકન્ડ સુધી ગરમ કરવામાં આવે છે. પેસ્યુરાઇઝેશન પછી દૂધને તરત 10 ડિગ્રી સેલ્સિયસ અથવા તેના કરતા ઓછા તાપમાને ઠંડુ કરાય છે. અન્ય ઉદાહરણોમાં જેમ કે ફળોના જ્યુસ, એરેટેડ ડ્રિંક્સને આ પદ્ધતિથી પરિરક્ષણ કરવામાં આવે છે. સૂકા ફળો જેવે કે સૂકી દ્રાક્ષ,
આખરેખને પેકેજમાં આ પદ્ધતિ દ્વારા પરિરક્ષિત કરાય છે. એના પછી છે કેનિંગ, જેમાં 100 ડિગ્રી સેલ્સિયસ કરતા ઊંચો ટેમ્પરેચર રાખવામાં આવે છે. સામાન્ય રીતે તાપમાન કે ટેમ્પરેચર 121 ડિગ્રી સેલ્સિયસ વરાળનો દબાણનો ઉપયોગ કેનિંગ કરવા માટે થાય છે, જેમાં સૂક્ષ્મ જીવાણુઓનો નાશ થાય છે અને ઉત્સેચકોની ક્રિયા પણ અટકે છે. આ પદ્ધતિમાં સ્ટરીલાઇઝ્ડ હવાચુસ્ત કન્ટેનરને સીલ કરી ઊંચા ઉષ્ણતામાને રાખવામાં આવે છે. લો એસિડ ફૂડ્સ, ખાસ કરીને લો એસિડ ફૂડ્સ જેવા કે માછલી, મરઘી, કેટલાક શાકભાજીને આ ઉષ્ણતામાને પ્રોસેસ કરવામાં આવે છે. આ ઉષ્ણતામાને સ્ટીમ પ્રેશર સ્ટરીલાઇઝર્સ જેવા કે પ્રેશર કુકર અથવા ઓટોક્લેવનો ઉપયોગ કરાય છે. સમય અને ટેમ્પરેચર ખાદ્ય પદાર્થના પ્રકાર પર નક્કી કરાવવામાં આવે છે. ઘણા પ્રકારના બેક્ટેરિયા અને તેના સ્પોર્સના નાશ આ ટ્રીટમેન્ટ દરમિયાન થઈ જાય છે અને કેટલાક જીવંત રહી ગયા હોય તો તે પણ વૃદ્ધિ પામી શકતા નથી, કારણ કે કેનિંગમાં એનએરોબિક વાતાવરણ હોય છે. દાખલા તરીકે શાકભાજી જેવા કે લીલા વટાણા, ભીંડા અને બીન્સ, આ ઉપરાંત કેન્ડ માછલી નો પણ આ પદ્ધતિથી સ્ટોરેજ કરવામાં આવે છે, પરિરક્ષિત કરવામાં આવે છે. એના પછી છે બોઇલિંગ, જેમાં 100 ડિગ્રી સેલ્સિયસ ટેમ્પરેચરનો ઉપયોગ કરાય છે. આ પદ્ધતિમાં ઉષ્ણતામાન લગભગ 100 ડિગ્રી રાખવામાં આવે છે. બોઇલિંગ પદ્ધતિથી બેક્ટેરિયાના વેજીટેટિવ કોષો અને ઈસ્ટ જેનો નાશ થાય છે. બોઇલિંગ પદ્ધતિમાં ખાદ્ય પદાર્થને પાણી સાથે રાંધવામાં આવે છે, જેમ કે ભાત, શાકભાજી, મીઠ વગેરે. રાંધેલા ખાદ્ય પદાર્થોને 12-24 કલાક સુધી રૂમ ટેમ્પરેચરે પરિરક્ષિત કરી શકાય છે. આ ઉપરાંત દૂધને પણ આ પદ્ધતિથી પરિરક્ષણ કરવામાં આવે છે. એના પછી છે ઇરેડિયેશન, આયોનાઇઝિંગ રેડિયેશન્સ જેવા કે ગામા કિરણો અને ફાસ્ટ ઇલેક્ટ્રોન્સની સૂક્ષ્મ જીવાણુઓનો નાશ થાય છે. આ પદ્ધતિનો ઉપયોગ પેસ્ચ્યુરાઇઝેશન અથવા પેરિસેબલ ખાદ્ય પદાર્થો જેવા કે માંસ, માછલી અને ફળોને લાંબા સમય સુધી પરિરક્ષિત કરવા માટે ઉપયોગમાં લેવાય છે. બટેટા ડુંગળીમાં ફણગા ન નીકળે તે માટે રેડિયેશનના ઓછા ડોઝ આપી પરિરક્ષિત કરવામાં આવે છે. નટ્સ, ડ્રાય ફ્રૂટ્સ અને પ્રોસેસ્ડ સિરિયલ ફૂડ્સ ને રેડિયેશન ટ્રીટમેન્ટથી લાંબા સમય સુધી પરિરક્ષિત કરી શકાય છે. આપણે આ ચેપ્ટરમાં એ અભ્યાસ કર્યો કે ખાદ્ય પદાર્થની જુદી જુદી પદ્ધતિઓ, ખાદ્ય પદાર્થને જુદી જુદી પરિરક્ષણની પદ્ધતિઓ દ્વારા પરિરક્ષિત કરાય છે અને ખાદ્ય પદાર્થનો બગાડ અટકી તેને ઓફ સિઝનમાં પણ વાપરી શકાય છે. આ ખાદ્ય પદાર્થને પરિરક્ષિત કરવાથી તેને એક જગ્યાએથી બીજી જગ્યાએ પણ મોકલી શકાય છે. લાંબો સમય સુધી આપણે એનો ઉપયોગ કરી શકીએ છીએ અને સિઝન ન હોય ત્યારે પણ એવા ખાદ્ય પદાર્થને આપણે વાપરી શકીએ છીએ.